गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो नवा लेक्चर नी अंदर आपणे डायमेग्नेटिक पदार्थ नी वात आजे करीशुं। अगाउना लेक्चरमां पेरामेग्नेटिक पदार्थ पर तापमान नी असर नो किरीनो नियम एनी वातो करेली। मित्रों, पेरामेग्नेटिक पदार्थ नी वातो थोड़ी ताजी करी लो। पेरामेग्नेटिक पदार्थ ने बाह्य चुंबकीय क्षेत्र में मुकवाथी एन बाजू एस बने, एस बाजू एन बने, एन एस ने आकर्षे, एस एन ने आकर्षे, माटे ते चुंबक बाजू आकर्षण अनुभवे छे। वळी अहीं एन मांथी क्षेत्ररेखाओ आम जाए तो बारना विस्तार में बारनू अने पदार्थनू विरुद्ध दिशा में थवाथी बारना विस्तार में चुंबकीय क्षेत्र बी घटे, अंदर बी वधे। એટલે આપણે બહાર નથી બતાવતા, અંદર વધી ગયેલું બતાવીશું। અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એન એસને આકર્ષે એટલે એસ ધ્રુવ ઉપર લાગતું બળ આમ આવે, આ એસ એનને આકર્ષે એટલે એન ધ્રુવ ઉપર લાગતું બળ આમ આવે। પરંતુ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોવાથી આ બાજુ બી ઓછું એટલે આ બળ ઓછું, આ બળ વધુ, માટે પરિણામી બળ આમ, એટલે આપણો પદાર્થ નિર્બળથી પ્રબળ ચુંબક તરફ આકર્ષાય છે અને એક્સ ધન આવે છે। તો આ બધી પેરામેગ્નેટિક પદાર્થની વાતો હતી મિત્રો। હવે આજે આપણે ડાયામેગ્નેટિક પદાર્થની વાતો કરવાની છે। ડાયામેગ્નેટિક પદાર્થની અંદર મિત્રો, પેલા પેરામેગ્નેટિક પદાર્થમાં દરેક પરમાણુ કંઈક પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો હતો, પણ ડાયામેગ્નેટિક પદાર્થમાં શરૂઆતથી જ દરેક પરમાણુની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે। આવું કેમ? તો દાખલા તરીકે આપણે કોઈ પરમાણુની વાત કરીએ તો એનું ન્યુક્લિયસ, હવે એની આજુબાજુ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હોય, કેટલાક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ફરતા હોય, કેટલાક બીજી કક્ષામાં ફરતા હોય, પણ જો મિત્રો આ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિઓ એવી રીતે થતી હોય કે ભાઈ ચલો આમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિઓને કારણે પ્રવાહ રચાયશ, પહેલાંમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિઓને કારણે પ્રવાહ ઊંધો રચાયશ, જો આ પ્રવાહ આમ રચાય તો એની ડાયપોલ મોમેન્ટ આમ આવે, અને પેલો પ્રવાહ આમ રચાય તો એની ડાયપોલ મોમેન્ટ આમ આવે, એટલે જો આની ડાયપોલ મોમેન્ટ આમ આવે, આની ડાયપોલ મોમેન્ટ આમ આવે, અને એ પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થઈ જાય? શૂન્ય। એટલે આવું કદાચ થતું હશે। એટલે ડાયામેગ્નેટિક પદાર્થોની અંદર દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિઓ એવી રીતે થતી હોય કે જો આની ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે પ્રવાહ આમ રચાય તો એની ડાયપોલ મોમેન્ટ આમ આવે, અને આમાં ઊંધો ફરે તો એની ડાયપોલ મોમેન્ટ આમ આવે, કે જેથી પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય છે। એટલે દરેક પરમાણુની પહેલેથી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે, એટલે આખા પદાર્થની પણ શૂન્ય હોય। હવે આવા પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, દાખલા તરીકે આપણે પહેલાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરી, ધારો કે આપણે અહીંયા કોઈ ચુંબકોની ગોઠવણ કરી, એક ચુંબકનું એન, બીજા ચુંબકનું એસ, તો એનથી એસ તરફ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ રીતે તૈયાર કરી શકાય। તો જો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી ઝીરો મૂકો જે આમ છે, હવે આની અંદર તમે આ પદાર્થને મૂકી દો, દાખલા તરીકે હું અહીંયા મૂકી દઉં, ધારો કે આપણે આ પદાર્થની અંદર મૂકી દીધું, તો હવે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે આ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ઉપર અસર થાય છે, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવા પદાર્થોને મૂકતો તમે જે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા બીની દિશામાં હશે, ધારો કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આને મૂક્યું, તો જો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી આમ છે, તો જો આરે કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આમ છે જે તમારા બીની દિશામાં છે, તો જેની ચુંબકીય ચાક માત્રા બીની દિશામાં છે એ ઇલેક્ટ્રોન ધીમા પડી જાય છે, ફરવામાં ધીમા પડી જાય છે, અને જે ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા એની હા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ છે, બીની વિરુદ્ધ છે,
એ ઝડપ પકડે છે એટલે ફાસ્ટ ફરવા લાગે છે. જેમ આપણે ઘણીવાર કોઈ એવો રાજા આવે, કંસ જેવો રાજા આવે, તો એ વખતે એ રાજ્યમાં અસામાજિક તત્વો હાવી થઈ જાય તો એ બધાનું જોર વધી જાય અને સારા માણસોનું જોર ઘટી જાય. એમાં અહીંયા ઊંધાઓનું જોર ઘટી જાય, ઝડપ વધી જાય છે. એટલે ઊંધી દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતાઓ ઝડપ પકડે છે અને એની દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતાઓ ધીમા પડી જાય છે. તો જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો એ વખતે જે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે, એ લોકો ધીમા પડી જાય છે એટલે એમની શક્તિ ઓછી થઈ જાય છે. અને જે ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીની વિરુદ્ધ છે એ લોકો ઝડપ પકડે છે એટલે એમની ડાયપોલ મોમેન્ટ વધી જાય છે. કારણ કે ચાક ગતિને કારણે એમના કોણીય વેગમાનમાં ફેરફાર થાય. તમે ચોથા ચેપ્ટરમાં આવું સૂત્ર સાબિત કરેલું છે, કોણીય વેગમાન એલ અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો સંબંધ. તો ચાક ગતિ કરે ને કોણીય વેગમાન હોય એ પ્રમાણે ડાયપોલ મોમેન્ટ હોય, તો એ ચાક ગતિ એ પ્રમાણે ધીમી અને ઓછી વધતી થઈ જાય તો એ પ્રમાણે ડાયપોલ મોમેન્ટમાં વધારો થાય. તો જો આ વિરોધીઓની ઝડપ વધી જાય એટલે એમનું જોર વધી જાય તો પછી પરિણામી જવાબ આમ આવે. હમ પરિણામી જવાબ એટલે દરેક પરમાણુ હવે ડાયપોલ તો બનશે પણ એ આ રીતે ઊંધી દિશામાં બનશે. એટલે ઊંધી દિશામાં બને એટલે આ બાજુ એન આવે, અહીંયા એસ આવે. એટલે હવે જો આપણે આ જે પદાર્થ બન્યો એમાં એન બાજુ એન બને છે અને એસ બાજુ એસ. ઊંધું કોમ કર્યું નહીં, આપણે આપણા રૂમની અંદર પણ આવા ઘણા ડોટ ડાયા હોય. ડોટ ડાયા એટલે બહુ વધારે પડતું ડાપણ કરે. સાહેબ કે તમારે આમ કરવાનું તો એ લોકો સાહેબથી ઊંધું જ કરે, સાહેબ કે એનાથી ઊંધું જ કરવા ટેવાયેલા હોય તો એમને આપણે લોકો કહીશું ડોટ ડાય. એમ આ તમે જો ખરેખર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ હતું એટલે બધાનું ઓમ ડાયપોલ મોમેન્ટ ગોઠવવાની હતી. જ્યારે એ પરિણામી આમ થાય છે ઊંધી અને ઊંધી થાય છે એટલે આ ડોટ ડાયા જેવા કહો અને એટલે તેમનું નામ પર્યું ડાયામેગ્નેટિક પદાર્થ પ્રતિચુંબકીય. આપણે પહેલાંમાં લખીધું, પહેલાંમાં અનુચુંબકીય. અનુચુંબકીય એટલે પહેલાં એ કીધું એમ કર્યું, જ્યારે અમને ઊંધું કર્યું એટલે આ પ્રતિચુંબકીય કહેવું. હવે જો મિત્રો એન બાજુ એન આવી તો એન એનની અપાકર છે એસ એસની. માટે આવા પદાર્થો જો એ ચુંબક છે તો ચુંબકથી અપાકર છે, આ એ ચુંબક છે અપાકર. તો આવા પદાર્થો ચુંબક દ્વારા શું અનુભવે, શું અનુભવે? અપાકર્ષણ અનુભવે છે. તો ડાયામેગ્નેટિક પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તે ચુંબકથી અપાકર્ષણ બળ અનુભવે છે. હવે પદાર્થ આપણો ચુંબક તો બન્યો મિત્રો, જો આ પદાર્થ ચુંબક બન્યો એટલે પદાર્થનું મેગ્નેટાઇઝેશન તો થયું પણ એમાં આ બાજુ એન બન્યું. તો જો હવે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર દોરવું હોય તો એની ક્ષેત્રરેખાઓ એનમાંથી નીકળી, જો આ એનમાંથી નીકળે અને એનમાંથી નીકળી એસ બાજુ જાય અને આમ થઈને આમ જાય એટલે જો અહીંથી આમ દોરીએ તો અહીંયા આવે આમ આવે. જો અહીંયા દોરવી હોય તો આ એન ધ્રુવ છે તો એનમાંથી નીકળી આમ થઈ આમ જાય. હજુ બીજી ક્ષેત્રરેખાઓ દોરવી હોય તો આમ દોરાય. તો જે અમે પીળા રંગથી દોર્યું એ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ જે લીટીઓવાળી ક્ષેત્રરેખાઓ છે એ આપણું બહારનું ચુંબકીય ક્ષેત્ર છે. જો હવે પરિસ્થિતિ શું થવાની, અંદરના વિસ્તારની વાત કરીએ, જો અંદર તો અંદરના વિસ્તારમાં આપણું બહારના ચુંબકોનું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હતું, જો આમ જતું હતું, બરાબર આમ જતું હતું. અને પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર જો ઊંધું જાય એટલે બે પરસ્પર વિરોધી, તો વિરોધી હોય તો અંદરના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે તો પદાર્થની અંદર બી ઘટશે.
જ્યારે બહારના વિસ્તારમાં જુઓ, બહારના વિસ્તારમાં બહારનું ચુંબકીય ક્ષેત્ર તો આમ જાય જ છે, અને તમારા પદાર્થનું પણ જો એમ જ જાય છે, તો એનો મતલબ કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બી વધી જશે. એટલે જાણે કે અંદર ઘટીને બધું બહાર જતું રહ્યું. એટલે આપણી ચોપડીમાં જો આવી એક આકૃતિ દોરી છે મિત્રો, અહીં એન એસ અહીં તમને પદાર્થ દોરીને બતાવે છે, તો ખરેખર આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી આમ અંદર જવાની હતી આપણી આની, પણ અહીં શું થશે, અંદર ઓછું થઈ જશે અને બધું બહાર, એટલે આમ બહાર જતું રહેશે. એટલે તમારે આમ બહાર તરફ બધું બતાવવાનું, અંદર નમૂના રૂપે એકાદ થોડું ઘણું બતાવવાનું, બાકીનું બધું બહાર જતું રહ્યું. જો પેરામાં આમાં ફેરે શું પડ્યું, પેરામાં બહાર બી ઘટતું હતું અંદર બી વધતું હતું, અને એટલે અંદર ક્ષેત્રરેખાઓ ગીચોગીચ દોરી હતી મેં. અહીં અંદરના વિસ્તારમાં બી ઘટી જાય છે, બહાર વધી જાય છે, એટલે બધી ચુંબકીય ક્ષેત્રરેખાઓ જે અંદર જતી હતી એ બધી બહાર ધકેલાઈ છે. ખ્યાલ આવ્યો તમને? તો બધું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ ધકેલાઈ જાય છે. તો આવા પદાર્થો બાહ્ય ચુંબકો દ્વારા અપાકર્ષણ અનુભવે છે, પદાર્થની અંદરના વિસ્તારમાં બી ઘટશે, બહારના વિસ્તારમાં બી વધશે. એનની સામે એન બને, એસની સામે એસ બને. જ્યારે પહેલામાં શું બનતું હતું, એન બાજુ એસ બનતો હતો, એસ બાજુ એન બનતો હતો, એટલે તદ્દન એનાથી ઊંધું કામ થઈ રહ્યું છે. હવે પેલા બળોની વાત કરીએ મિત્રો, જો એન બને તો એન એન વચ્ચે અપાકર્ષણ, તો આ ધ્રુવ ઉપર અપાકર્ષણ બળ લાગે, તો એન ધ્રુવ ઉપર લાગતું બળ એફ એ નામ આવે. એ રીતે આ એસ એસને અપાકર્ષી, તો એસ ધ્રુવ ઉપર લાગતું બળ એફ એસ આમ આવે. એટલે તમારા પદાર્થમાં આ એન ધ્રુવ ઉપર લાગતું બળ એફ એ નામ લાગે, અને આ એસ ધ્રુવ ઉપર લાગતું બળ એફ એસ આમ લાગે. અને જો આ બળનું સૂત્ર એફ એન બરાબર પીવી, એફ એસ બરાબર પણ પીવી, ધ્રુવોનો મૂલ્યો તો સરખો જ હોય. વળી તમે જુઓ, આ પહેલેથી ક્ષેત્રરેખાઓ સમાંતર હતી, એટલે સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્ર હતું, અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર તો બીએ સમાન, તો પછી આ બંને બળો સમાન, તો એ પરિણામી બળ શૂન્ય થાય, એટલે પદાર્થ જ્યાં મૂક્યો તેના ત્યારે. પણ જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુખ્ય મિત્રો, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં શું પરિસ્થિતિ આવે, જો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે ક્ષેત્રરેખાઓ અહીંથી નીકળી, એટલે આ બાજુ એન આ બાજુ એસ, પણ એ ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી, એટલે ગીચતા ઓછી, એટલે બીનું મૂલ્ય ઓછું કહેવાય, અને આ બાજુ ક્ષેત્રરેખાઓ ગીચો ગીચ દૂરી, એટલે બીનું મૂલ્ય વધુ કહેવાય. એટલે એ બધા બી સરખું નથી, આમથી આમ જેમ એમ બી વધતું જાય છે, એટલે આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. હવે આની અંદર તમારો ડાયામેગ્નેટિક પદાર્થ મૂકી દો, ચલો આપણે આ પદાર્થ મૂકી દીધો, તો જો હવે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થશે, પણ એન બાજુ કોણ બનશે, એન બનશે, અને એસ બાજુ એસ, તો બોલો એન એનને અપાકર્ષે, એટલે એફ એન બર આમ લાગે, એસ એસને અપાકર્ષે, તો એસ ઉપર બળ આમ લાગે. પણ જો આ બંને બળો સરખો નહીં હોય, પી ભલે સરખો પણ બી સરખો નથી, અહીં જો આ એરિયામાં છૂટું છૂટું હોવાથી બી ઓછું, બી ઓછું, અને બી ઓછું એટલે એફ એન બળ ઓછું, એટલે આમ લાગતું બળ ઓછું, એટલે આપણે થોડી નાની લીટીથી દોરીએ. અહીંયા જો બી વધુ, કારણ કે આ એરિયામાં ક્ષેત્રરેખાઓ ગીચોગીચ છે, એટલે બી વધુ, અને બી વધુ તો બળ વધુ, એટલે એફ એસ બળ વધુ આવશે, એટલે આ એસ ધ્રુવ ઉપર લાગતું બળ આ વધુ, એટલે જો એની લીટી હું મોટી દોરું. હવે જો ઓમ બળ ઓછું લાગે, દાખલા તરીકે આમ લાગતું બળ હું 2 કહું, અને આમ લાગતું બળ હું 10 કહું, તો બોલો પરિણામી બળ કઈ બાજુ આવશે મિત્રો, આમ આવશે, તો એ પરિણામી બળ આમ લાગવાનું, તો પરિણામી બળ આમ લાગે, તો જો પરિણામી બળ આમ લાગે તો આપણો આખો પદાર્થ
આ બાજુ ખસે. હવે આ બાજુ એટલે બી ઓછું છે તે બાજુ ખસે. બીજા શબ્દોમાં કહીએ તો ઓમથી ઓમ જાય તો વધુથી ઓછા, પ્રબળથી નિર્બળ તરફ. તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ એ ખસે. જો નિર્બળ બાજુ આકર્ષે, જ્યારે પહેલાંમાં શું હતું, નિર્બળથી પ્રબળ તરફ આકર્ષે એટલે પોઝિટિવ તરફ આકર્ષે કહેવાય, આ નેગેટિવ ઓછા તરફ જીવે એમ, એટલે ઊંધું કોમ કરી શકે. તો આમ હોય અમારે પૂછાય તો ધ્યાન રાખજો મિત્રો કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થની અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો ખાલી જગ્યા. તો ડાયામેગ્નેટિક હોય તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ હોય તો નિર્બળથી પ્રબળ તરફ આકર્ષાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ પદાર્થ આમ ખસે, આ બાજુ જવાનું વલણ ધરાવ્યું. તમને ઘણીવાર બધા પદાર્થો આપ્યા હોય કે ભાઈ ચલો એક પદાર્થ, બીજો પદાર્થ, ત્રીજો પદાર્થ, ચોથો પદાર્થ, તો આમાંથી કોણ ડાયા છે ને કોણ પેરા છે નક્કી કરી આપો. તો તમારે આવા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એ પદાર્થોને લટકાવવાના. જો તમારો પદાર્થ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય તો પ્રબળ તરફ આકર્ષાય તો પેરા હશે, અને પદાર્થને તમે લટકાવો નહીં નિર્બળ તરફ આકર્ષાય તો નિર્બળ તરફ આકર્ષાય તો એ ડાયા હશે. અને આ રીતે તમે પદાર્થોને જુદા પાડી શકો. બોલો ખ્યાલ આવી ગયો? ઉદાહરણ લખવું હોય તો કયા કયા પદાર્થો આવા ગુણ ધરાવે છે તો બિસ્મથ, મિત્રો બિસ્મથ, પછી સિસુ, સિસુ એટલે લેડ, આપણું પાણી, બરાબર, સિલિકોન, નાઇટ્રોજન, એસટીપી એ નાઇટ્રોજન, સોડિયમ ક્લોરાઇડ, NaCl, આ બધા ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણો છે. જો આવા પદાર્થો માટે એક્સૃણાંક, કારણ કે પદાર્થ મેગ્નેટ બન્યો પણ પહેલાંથી ઊંધો બન્યો એટલે બહારનું ચુંબકીય ક્ષેત્ર, બહારની તીવ્રતા આમ હતી અને તમારે એનમાંથી ઓમ નીકળીને ઓમ જાય છે એટલે મેગ્નેટાઇઝેશન ઊંધું થયું છે. તો ચલો આ દિશાવાળાને તમે ધન ગણો તો ઊંધી દિશાવાળાને ઋણ, માટે એક્સ બરાબર એમ અપોન એચ મુજબ એક ઋણ હોય અને એક ધન હોય તો પરિણામી જવાબ ઋણ આવે. તો ડાયામેગ્નેટિક પદાર્થો માટે એક્સનું મૂલ્ય ઋણ આવતું હોય છે. તો આ ધ્યાન રાખજો મિત્રો. હવે હું થોડી બીજી વાત કરું, સુપર કંડક્ટર. સુપર કંડક્ટર કોને કહેવાય? તો જો શબ્દ જુઓ તમે, સુપર કંડક્ટર, કંડક્ટર એટલે વાહક, અને સુપર એટલે ખૂબ જ સારો વાહક, ખૂબ જ સારો વાહક. બીજા શબ્દોમાં પૂર્ણતઃ વાહક. જે પદાર્થોની વાહકતા અનંત હોય એવા પદાર્થોને ખૂબ જ સારા વાહકો, જેમને સુપર કંડક્ટરો કહેવાય. તો આ એક અલગ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે મિત્રો. જો તમે આપણી ધાતુઓ ખૂબ જ નીચા તાપમાને, ધાતુઓનું તાપમાન ઘટાડો ઘટાડો માઇનસ કરો, ખૂબ નીચું લઈ જાઓ, તો ખૂબ જ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ આવા સુપર કંડક્ટરના ગુણધર્મો ધરાવે છે. અને આવા સુપર કંડક્ટરોને જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો અંદરથી બધી જ ક્ષેત્રરેખાઓ બહાર જતી રહે છે, અંદર એક પણ ક્ષેત્રરેખા રહેતી નથી. તો આમ સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો એમાં પણ એન બાજુ એન ની એસ બાજુ એસ એટલે અપાકર્ષણ તો અનુભવે ચુંબકથી, પણ અંદરથી બધી જ ક્ષેત્રરેખાઓ બહાર ધકેલાઈ જાય છે. એટલે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્યવત થઈ જાય છે. ચુંબકત્વનો ગુણ અંદરની સાઈડ નાબૂદ થઈ જાય છે, બહારના વિસ્તારમાં ખૂબ વધી જાય છે.
અને આ ઘટનાના શોધક હતા વૈજ્ઞાનિક મિઝનર, માટે એમની યાદગીરીમાં આ અસરની મિઝનર અસર કહેવામાં આવશે. શું કહેવામાં આવશે મિત્રો? મિઝનર અસર. તો સુપર કંડક્ટરો એક અલગ પ્રકારના ડાયઇલેક્ટ્રિક પદાર્થો છે. આવા પદાર્થોની બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો અંદરથી બધી જ ક્ષેત્રરેખાઓ બહાર ધકેલાઈ જાય છે. આવા પદાર્થોની સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ કહેવાય, ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય. અને આ ઘટનાના શોધક હતા વૈજ્ઞાનિક મિઝનર, માટે એમની શોધકની યાદગીરીમાં આ અસરની મિઝનર અસર કહે છે. બરાબર. જો આવા પદાર્થોને કોઈ ચુંબકની નજીક લઈ જાઓ તો એ અપાકર્ષણ અનુભવે છે, અને એ પદાર્થો દ્વારા ચુંબકો અપાકર્ષણ અને પ્રબળ અપાકર્ષણ અનુભવે, કારણ કે બધું બહાર તરફ તીવ્રતા વધી જાય, અંદર કશું નહીં, બહાર જ. અને બહાર તીવ્રતા વધી જવાથી બહાર અસરો વધારે બતાવે, અંદર ન બતાવે. અને આવા સુપર કન્ડક્ટિંગ ચુંબકોનો ઉપયોગ જાપાન જેવા દેશોમાં મેગલેવ ટ્રેન, સુપરફાસ્ટ ટ્રેનોની અંદર આવા ચુંબકોનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ પાટાઓ આવા ડાયામેગ્નેટિક પદાર્થોના હોય, એના ઉપર ટ્રેનનો નીચેનો વ્હીલ પણ એવા પદાર્થનો હોય, અને એ પદાર્થો એવી રીતે ડાયામેગ્નેટિક હોય કે જેથી અપાકર્ષણ અનુભવે, એટલે ટ્રેન ઊંચકાય અને અપાકર્ષણથી આગળ પણ ભાગે અને ટ્રેન ફાસ્ટ દોડે. જે ભવિષ્યમાં આવી ટેકનોલોજી તમને પણ ભણવા મળશે મિત્રો. તો આ સુપર કંડક્ટરોની મેં વાત કરી. સુપર કંડક્ટરો માટે એક્સનું મૂલ્ય -1 મળે છે. સુપર કંડક્ટરો માટે એક્સ કેવો હોય મિત્રો? -1. માટે એમના માટે જો તમે મીઆરની ગણતરી કરો તો આપણે યાદ કરો કે બરાબર 1+x અથવા કેનું બીજું નામ મીઆર. પણ જો એક્સ જ -1 હોય તો 1 -1 0. તો આવા પદાર્થો માટે મીઆર 0 હોય છે. એટલે જો હોય અમારે પૂછાય કે સુપર કંડક્ટરો માટે સસેપ્ટિબિલિટી કેટલી? -1. એમની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી? તો 0. તો બોલો ડાયામેગ્નેટિક જેમમાં ખબર પડી મિત્રો. જો પેરામાં આવું ડાયામો એનાથી ઊંધું, એન બાજુ એસ હતું એની જગ્યાએ ડાયામો શું કરવાનું? એન કરવાનું. એન બાજુ એન, એસ બાજુ એસ. અહીં બહાર બી ઘટતું હતું, પહેલામાં બહાર બી વધે. અહીં પેરામાં અંદર બી વધતું હતું, આમાં બી અંદર ઘટે. આ આકર્ષણ અનુભવે, પેલા અપાકર્ષણ અનુભવે. કારણ કે એન બાજુ એસ બને એટલે આકર્ષણ થાય, એસ બાજુ એન બને એટલે આકર્ષણ થાય, જ્યારે આમાં એન બાજુ એન બને એટલે અપાકર્ષણ થાય, અપાકર્ષણ અનુભવે. આ નિર્બળથી પ્રબળ તરફ આકર્ષણ, પેલા પ્રબળથી નિર્બળ તરફ આકર્ષણ. તો આ વસ્તુ તમને સમજમાં આવવી જોઈએ મિત્રો. પણ આજે અંદર ફેરફારો થતા હોય એ બહુ જૂજ માત્રામાં થતા હોય છે. આપણી ચોપડીમાં એક વિધાન લખીશું, 10^5 જેટલો આ સામાન્ય ફેરફાર તમને જોવા મળતો હોય છે. ઉદાહરણ પણ આપણને યાદ રહેવો જોઈએ. બરાબર છે, બોલો ક્લિયર? તો આ ડાયામેગ્નેટિઝમની મેં વાતો કરી મિત્રો. જો મિત્રો કેટલોક નાનો નાનો વે એમ આર લખેલો છે એ આપણે જોઈએ મિત્રો. જો એકદમ સહેલો વે એમ આર છે, 0.15 મીટર એટલે આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ. લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણનો ગુણાકાર એટલે કદ આપીએ એમ. કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો કદને હું ઉભી કહું તો જુઓ, 0.15 × 0.02 × 0.01. જો આ 200 ચિહ્ન દૂર કરો તો 15/100, આ 200 ચિહ્ન દૂર કરો 2/100, આ 1/100. 15 × 2 = 30, 10 જતી રહે તો 3×10⁵ મીટર ઘન આવું કદ આવે. તો તમારો આ જે ટુકડો છે, ચુંબક છે, એનું આટલું કદ છે મિત્રો. ખ્યાલ આવી ગયો? 3×10⁵. આ ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે એની ડાયપોલ મોમેન્ટ 1.2 એમ્પિયર × મીટર² છે. તો એની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા શોધો.
હવે યાદ કરો મિત્રો, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા આપણે કોને કહીએ છીએ? તો આપણે એક પ્રશ્નમાં વાત કરી કે ભાઈ એકમ કદમાં પ્રેરિત થતી અથવા મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. તો તમારા આ જે ડાયપોલ મોમેન્ટ છે એ તો આટલા આ ચુંબકની છે ને, આ એટલે વી કદમાં. તો એનો મતલબ કે વી કદમાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે આ એમ. તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે એકમ કદનો જવાબ. તો વી કદમાં આટલી, તો એક એકમ કદમાં કેટલી? તો એકમ કદમાં કેટલી આવશે ભાઈ? એમ અપોન વી. તો આ એકમ કદમાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને જ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહેવાય. તો હવે જુઓ, તમે ગણી શકશો, બોલો આખા ચુંબકની ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે અને આખા ચુંબકનું કદ પણ તમે જાણો છો. સાદરૂપ આપો તો 0.4 અને માઇનસ ઘાત 5 ઉપર જાય તો પ્લસ 5, અથવા 10 ચિહ્ન દૂર કરો તો 4×10^4. તો આ તમારો જવાબ આવી ગયો, બરાબર છે, એમ્પિયર પર મીટર. તો બોલો જવાબ આવી જાય કે ના આવડી જાય? તો આવું હોય અમારે આવું છે. જો તમને ઘણીવાર આ ખાલી જગ્યા પૂછાતી હોય, શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન, હવે મેગ્નેટાઇઝેશન થવું એટલે મેગ્નેટ બને, હવે શૂન્યાવકાશ એટલે શું? કશું જ નહીં, હવે કશા જ નહીં, એમાં કોઈ પરમાણુ જ ના હોય. તો પછી પરમાણુ જ ના હોય તો પેલું ઓમમ ગોઠવાવાનો સવાલ જ નથી, એને ડાયપોલ મોમેન્ટ એ ના હોય. અને કોઈ પરમાણુ છે જ નહીં તો પછી આમ ગોઠવાઈને મેગ્નેટ બનવાનો સવાલ જ ના આવે. તો શૂન્યાવકાશનું કદાપી મેગ્નેટ બને નહીં, માટે શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય. હવે મેગ્નેટાઇઝેશન શૂન્ય તો એક્સે શૂન્ય, કારણ કે એક્સનું શૂન્ય સૂત્ર યાદ કરો ભાઈ, એક્સ બરાબર એમ અપોન એચ. પણ જો એમ જ શૂન્ય તો શૂન્ય ભાગ્યા એચ એટલે શૂન્ય. મ્યુ આર અથવા કે એમ કેટલું? તો યાદ કરો કે એમનું સૂત્ર, કે એમ બરાબર 1+XM અથવા 1+X. પણ જો એક્સ જ 0 તો 1+0 1, તો આમ કે એમ અથવા મ્યુ આર 1 હોય. તો જો તમને OMR પૂછાય તો શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન શૂન્ય, ચુંબકીય સસેપ્ટિબિલિટી શૂન્ય અને કે એમ 1 હોય. ચલો આ જુઓ, લોખંડની વાત છે. જુઓ લોખંડ માટે સાપેક્ષ પરમિએબિલિટી, જો પરમિએબિલિટીને મ્યુ કહેવાય, શૂન્યાવકાશની વાત તો મ્યુ 0 કહેવાય અને સાપેક્ષ કહે તો મ્યુ આર કહેવાય, અને આનું બીજું નામ ડાય મેગ્નેટિક અચળાંક કે. તો સાપેક્ષ પરમિએબિલિટી 5500 છે મિત્રો. તો તેની સસેપ્ટિબિલિટી શોધો, સસેપ્ટિબિલિટી એટલે એક્સ શોધો, કાય. ઘણા જો આને કાય પણ બોલતા હશો ગ્રીક ભાષામાં, કાય અથવા એક્સ, આપણને એક્સ બોલતા સારું ભાવ એટલે જ બોલીશ. તો આ એક્સ શોધવો છે. તો જો આ જ સૂત્ર કામમાં આવશે, કે એમ બરાબર 1+ બરાબર આપણે એક્સ શોધવો છે તો એકડા ના બદલાવો તો કે એમ -1. હવે કે એમની કિંમત 5500. બોલો આ બેની બાદ બાકી કરો મિત્રો, 5500માંથી તો 5499 આ જવાબ છે તમારો. કેટલું સહેલું કહો, બરાબર સૂત્ર આવડવો જોઈએ મિત્રો. જો આ વારંવાર આવો પૂછાતો હોય છે, એક પદાર્થની 27 ડિગ્રી તાપમાને, તો જો એ તાપમાન તમને આપ્યું પણ સેલ્સિયસમાં આપીશ, તો કેલ્વિન કરો તો મિત્રો, તો 27 + 273 માટે કેટલું થવાનું? 300. તો આમ તાપમાન 300 કેલ્વિન છે. તો એ તાપમાને સસેપ્ટિબિલિટી XM છે. તો તાપમાન આટલા તાપમાને સસેપ્ટિબિલિટી આપણે XM લેવાય. તો કયા તાપમાને, પ્રશ્ન પૂછ્યો, ચલો આપણે ખબર નથી તો આપણે TDS કહીએ, કયા તાપમાને તેની સસેપ્ટિબિલિટી અડધી થઈ જાય? અડધી એટલે જે છે એના કરતો અડધી, તો XM ની અડધી થઈ જાય. તો જો આપણે ગઈકાલના લેક્ચરમાં ક્યુરીનો નિયમ ભણેલો, યાદ કરો ક્યુરીનો નિયમ, એક્સ અને ટી વચ્ચેનો સંબંધ, કે ભાઈ સસેપ્ટિબિલિટી એ નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, μ0C/T સૂત્ર આવી. તો ચલો આપણે પહેલાં કિસ્સામાં તાપમાન ટી ત્યારે XM, તો આ એક્સની જગ્યાએ XM ચલે છે 1/T. હવે તાપમાન ટી ડેશ લેવો તો એક્સની જગ્યાએ XM/2 આવે. તો જો આ એક્સની જગ્યાએ હું XM/2 લઉં
તો તાપમાનની જગ્યાએ ટી ડેશ લઉં તો બીજું સમીકરણ મળે. જો હવે હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં તો આ એક્સ એમ અને આ એક્સ એમ બાય ટુ, તો આ વન અપોન ટી, પેલું વન અપોન ટી ડેસ, એને કે ટી ડેસ અપોન ટી. જો આ બગડો કયો જાય ઉપર એક્સ એમ ઉડી જાય તો ટુ બરાબર ટી ડેસ અપોન ટી, તો ટી ડેસ બરાબર ટુ ટી. હવે ટીની કિંમત તમને આપી છે 300, તો 300 દુ 600, એટલે જો કેલ્વિન મૂકે તો 600 કેલ્વિન, પણ સેલ્સિયસમાં લાવવું હોય તો પાછું 273 બાદ કરવા પડે મિત્રો, એમ 273 બાદ કરો તો 327 ડિગ્રી સેલ્સિયસ. તો પછી કયા તાપમાને, તો આ તમને જવાબ મળી ગયો 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અડધી થઈ જાય. એટલે તમારે કેલ્વિનમાં ફેરવીને ગણતરી કરવાની, કારણ કે નિયમ એવું કહે છે કે નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, અને નિરપેક્ષ એટલે કેલ્વિન, સેલ્સિયસમાં લઈને ગણવાનું નહીં, નહીંતર ખોટા પડશો તમે. તો આવો બધો ઓએમઆર પૂછાય તો આપણને આવડવો જોઈએ મિત્રો. ઓકે.